નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક ચેપ્ટર નંબર છ આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલો તેરમો ગણીએ તેરમાં દાખલાની રકમ કીધી છે એલ બી અને ડબલ્યુ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એકત્રીસ ત્રણ સોળના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું નીચે તમને પાકું સરવૈયું આપ્યું છે જેના બે બાજુના સરવાળા સરખા કીધા છે પાસઠ પાંચસો બરાબર નીચે કીધું છે એક ચાર બે હજાર સોળથી ડબલ્યુ નિવૃત્ત થાય છે ત્રીજો ભાગીદાર ડબલ્યુ છે એ નિવૃત્ત થાય નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી પેલો હવાલો હાથમાં પેન્સિલ અથવા બોલપેન રાખજો અને જ્યાં લાગુ પડે ત્યાં હવાલા ટીક કરજો મકાનની બજાર કિંમત પચાસ હજાર છે તો મિલકત લેણા બાજુ મકાનમાં ટીક કરો હવાલા નંબર બે સ્ટોકની ચોપડે કિંમત તેની પડતર કરતાં દસ ટકા વધારે છે એટલે કે નવી કિંમત કરતાં જૂની કિંમત દસ ટકા વધારે છે અને પાછું કીધું છે કે સ્ટોક તેની પડતર કિંમત એટલે કે નવી કિંમતે બજાર કિંમતે ચોપડે નોંધવો એટલે દસ ટકાનો ઘટાડો કરવાનો થાય પણ તમારે કિંમત ધારવી પડશે ત્રીજો હવાલો ડબલ્યુના અંગત ખર્ચના ચૂકવેલ પાંચ હજાર નફા નુકસાન ખાતે ઉધારેલ હતા એ હવાલો ક્યાંય કરવા નથી થતો ચોથો હવાલો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એંસી હજાર કરવામાં આવ્યું એમાં નિવૃત્ત ભાગીદારની પાઘડી ગોતશું આપણે પાંચમો હવાલો ડબલ્યુના નફાના ભાગ પૈકી પાંચના છેદમાં ચાલીસ ભાગ એલ અને ત્રણના છેદમાં ચાલીસ ભાગ ને મળશે એટલે ડબલ્યુ પોતાના નફામાંથી પાંચના છેદમાં ચાલીસ એલને આપશે અને ત્રણના છેદમાં ચાલીસ બીને આપશે છઠ્ઠો હવાલો ડબલ્યુને ચૂકવવાપાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી જે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહીએ હવાલો અગત્યનો છે દાખલો થોડોક ઊંધો થાય બરાબર અને રોકડ ખાતે પૂરો થાય જરૂરી ખાતા અને નવી પેઢીનું પાક પાકું સરવૈયું તૈયાર કરો ચાર ખાતા બનાવવાના થા હે પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડ કે બેંક ખાતું અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું આ ચાર ખાતા અહીંયા બનાવેલા છે હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જવાબદારી બાજુ ત્રણેય ભાગીદારની મૂડી આપી આ મૂડી લખીએ આપણે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા એલના ખાનામાં વીસ હજાર બીના ખાનામાં બાર પાંચસો અને ડબલ્યુના ખાનામાં પાંચ હજાર સામાન્ય અનામત છે ત્રણેય ભાગીદારોએ ભેગું કરેલું અનામત છે એટલે ત્રણેય ભાગીદારનો ભાગ લાગે ભાગીદારો વચ્ચે સામાન્ય અનામત વેચો તો સામાન્ય અનામતથી ત્રણેય ભાગીદારની મૂડી વધે એટલે મૂડી ખાતાની જમા બાજુ આપણે જૂના પ્રમાણમાં વેચીએ પાંચ હજારને તો મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં લખાશે સામાન્ય અનામત ખાતે એલના ખાનામાં બે હજાર બીના ખાનામાં બે હજાર અને ડબલ્યુના ખાનામાં એક હજાર લેણદારો અને ખર્ચા ચૂકવવાના બાકી આ બે જવાબદારી છે હવાલો નથી એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે લેણદારો બહારના ખાનામાં વીસ હજાર અને ખર્ચા ચૂકવવાના બાકી બહારના ખાનામાં ત્રણ હજાર ત્યાર પછી મિલકતો બાજુ પહેલી વિગત આપી છે પાઘડી જૂની પાઘડી છે એને માંડી વાળવી પડશે તો અહીંયા છેલ્લે એની કંઈક ગણતરી કરેલી છે ગણતરી નંબર બે સૌ પ્રથમ જૂની પાઘડી આઠ હજાર જૂના ભાગીદારો વચ્ચે જૂનું પ્રમાણ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં માંડી વળાશે તો ત્રણેય ભાગીદારના મૂડી ખાતા ઉધાર થાય અને પાઘડી ખાતું જમા થાય મૂડી ખાતા ઉધાર થયા તો નોંધ એક જ થાય મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે એલના ખાનામાં બત્રીસો બી ના ખાનામાં બત્રીસો અને ડબલ્યુ ના ખાનામાં સોળસો ત્યાર પછી મકાનમાં હવાલો છે તો મિલકત લેણા બાજુ લખાશે અંદરના ખાનામાં સાડત્રીસ હજાર મકાન ત્યાર પછી દેવાદારોમાં હવાલો નથી તો મિલકત લેણા બાજુ બહારના ખાનામાં લખાશે દેવાદારો તેર હજાર ત્યાર પછી સ્ટોકમાં હવાલો છે અંદરના ખાનામાં લખાશે પાંચ હજાર પાંચસો હવાલો છે અને અગત્યનો હવાલો છે કિંમત તમારે બજાર કિંમત ધારવી પડશે ત્યાર પછી રોકડ સિલક આપી છે રોકડ ખાતું બનાવ્યું છે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લખશું બાકી આગળ લાવ્યા બે હજાર બધી વિગત પૂરી થઈ ગઈ છે પેલો હવાલો મકાનની બજાર કિંમત પચાસ હજાર છે જૂની કિંમત સાડત્રીસ હજાર નવી કિંમત પચાસ હજાર એટલે વધારો થાય તેર હજારનો તો મિલકત લેણા બાજુ બારના ખાનામાં મકાન લખાશે પચાસ હજાર તેર હજારનો વધારો થયો મિલકતમાં વધારાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મકાન ખાતે તેર હજાર હવાલા નંબર બે સ્ટોકની ચોપડે કિંમત તેની પડતર કિંમત કરતાં દસ ટકા વધારે છે અને સ્ટોક તેની પડતર કિંમતે નોંધવો તેની ગણતરી આપણે અગાઉ પાંચમા ચેપ્ટરમાં પણ આ જ પ્રમાણે હતું બજાર કિંમત પડતર કિંમત ધારવી પડે તો લખાય ધારો કે સ્ટોકની પડતર કિંમત રૂપિયા સો છે દસ ટકા વધારો કીધો છે એટલે પ્લસ દસ ટકા સોના દસ ટકા દસ રૂપિયા થાય એટલે ચોપડે કિંમત સ્ટોકની આવશે એકસો દસ હવે ત્રિરાશિ મૂકીએ કે ચોપડે કિંમત એકસો દસ હોય તો બજાર કિંમત સો તો સ્ટોકની ચોપડે કિંમત પંચાવનસો છે તો સ્ટોકની નવી બજાર કિંમત કેટલી પંચાવનસો ગુણા સોના છેદમાં એકસો ને દસ કરશો એટલે પાંચસો રૂપિયા દસ ટકા લેખે વધારો આવશે તો મિલકત લેણા બાજુ સાડા પાંચ હજારનો સ્ટોક જે અંદર લખ્યો છે એમાંથી પાંચસો રૂપિયા સ્ટોક બાદ કરશો એટલે બહારના ખાનામાં સ્ટોકની પડતર કિંમત બજાર કિંમત પાંચ હજાર આવશે સ્ટોક મિલકત છે મિલકતમાં ઘટાડાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે રૂપિયા પાંચસો હવાલા નંબર ત્રણ આ હવાલો પણ પાંચમા ચેપ્ટરમાં આવી ગયો છે ડબલ્યુના અંગત ખર્ચના ચૂકવેલ પાંચસો નફા નુકસાન ખાતે ઉધારેલ હતા ભૂતકાળની વાત કરી ડબલ્યુ એ અંગત વપરાશ માટે ઉપાડ કર્યો તો એ નફા નુકસાન ખાતામાં લખો પણ નફા નુકસાન ખાતામાં ક્યારેય પણ ભાગીદારનો ઉપાડ લખવામાં આવતો નથી તો આ ભૂલ સુધારવી પડે પણ આપણી પાસે નફા નુકસાન ખાતું નથી પણ એના જેવું ખાતું છે પુનઃમૂલ્યાંકન ખાતું કે નફા નુકસાન હવાલા ખાતું જે જગ્યાએ ખોટી નોંધ થઈ છે એની પહેલાં વિરુદ્ધ અસર આપશું પછી આપણે સાચી નોંધ કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા ઉ જમા બાજુ લખાશે ડબલ્યુના અંગત ખર્ચ ખાતે રૂપિયા પાંચસો ભાગીદારનો ઉપાડ છે ઉપાડથી ભાગીદારની મૂડી ઘટે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે અંગત ખર્ચ અથવા કામોસમાં લખવું ઉપાડ અને જે ભાગીદારે ઉપાડ કર્યો હોય એના જ ખાનામાં લખવાનું થાય એટલે આપણે લખશું ડબલ યુ ના ખાનામાં પાંચસો હવાલા નંબર ચાર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એંસી હજાર કરવામાં આવ્યું પણ એંસી હજાર પાઘડી ચોથો અને પાંચમા હવાલાને સાથે લઈ લઈએ તો પાંચમા હવાલા ઉપરથી આપણે લાભનું પ્રમાણ ગોતીએ નવું પ્રમાણ એલ બી અને ડબલ્યુનું જૂનું પ્રમાણ બે જેમ બે જેમ એક છે ડબલ્યુ નિવૃત્ત થાય છે ડબલ્યુ ના ભાગનો પાંચના છેદમાં ચાલીસ ભાગ એલ અને ત્રણના છેદમાં ચાલીસ ભાગ બીને મળશે તો બંનેના છેદ સરખા છે તો એલ અને બી ના લાભનું પ્રમાણ થશે પાંચ જેમ ત્રણ નવા પ્રમાણમાં મૂડી રાખવાની કીધી છે એટલે નવા પ્રમાણની ગણતરી કરીએ નવા પ્રમાણનું સૂત્ર છે જૂનું પ્રમાણ વધ ભાગીદારોને મળતો લાભ તો એલનું નવું પ્રમાણ જૂનું પ્રમાણ બે ના છેદ માં પાંચ વત્તા પાંચના છેદ ચાલીસ છેદ સરખા કરવા માટે લસા ચાલીસ લીધો છે તો બે પંચમાં અહીંયા છેદ માં ચાલીસ કરવા હોય તો આઠ વડે ગુણવા પડે છેદમાં આઠ વડે ગુણશો એટલે ચાલીસ થાય એટલી જ રકમ અંશમાં ગુણાશે એટલે આઠ દુ ને સોળ નિશાની છે એટલે સોળ વત્તા પાંચના છેદમાં ચાલીસ બરાબર નવું પ્રમાણનું પદ આવશે એકવીસના છેદમાં ચાલીસ બીનું નવું પ્રમાણ ગોતીએ જૂનું પ્રમાણ બે પંચમાં મળતો લાભ છે ત્રણના છેદમાં ચાલીસ અહીંયા પણ લસા લઈ લઈએ ચાલીસ બે પંચમાંશની જગ્યાએ ચાલીસ કરવા છે છેદમાં તો આઠ વડે ગુણશું એટલા જ અંશમાં ગુણાશે એટલે આઠ દૂને સોળ થાય સોળ વત્તા ત્રણના છેદમાં ચાલીસ એટલે હવેનું પદ આવશે ઓગણીસના છેદમાં ચાલીસ બેના છેદ સરખા છે એટલે પ્રમાણમાં લખીએ એલ અને બીનું નવું પ્રમાણ એકવીસ જેમ ઓગણીસ લાભ તો ઉપર કહી જ દીધું છે પાંચ જેમ ત્રણના પ્રમાણમાં બે ભાગીદારો લાભ લેનાર છે એટલે નિવૃત્ત ભાગીદાર ડબલ્યુના ભાગની પાઘડી છે એ પાંચ જેમ ત્રણના પ્રમાણમાં આપણે વેચી દેવું એટલે એલ અને બીના મૂડી ખાતા ઉધારતા હે અને ડબલ્યુનું મૂડી ખાતું જમા થા તો ત્રીજી ગણતરીમાં કીધું છે ડબલ્યુના ભાગની પાઘડી એંસી હજાર એકના છેદમાં પાંચ પ્રમાણે ગોતો તો સોળ હજાર પાઘડી આવશે જે એલ અને બીને લાભના પ્રમાણ પાંચ જેમ ત્રણના પ્રમાણમાં આપી દેવાની તો એલનું મૂડી ખાતું ઉધાર થાય દસ હજાર બીનું મૂડી ખાતું ઉધાર થાય છ હજાર અને નિવૃત્ત ભાગીદાર ડબલ્યુનું મૂડી ખાતું જમા થાહે સોળ હજાર મૂડી ખાતે સીધી અસર આપીએ તો પહેલા મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું વિગતમાં ડબલ્યુ ના મૂડી ખાતે એલના ખાનામાં દસ હજાર ને બી ના ખાનામાં છ હજાર ઉધાર બાજુ બીજી વિગત છે એ પ્રમાણે હવે મૂડી ખાતાની જમા બાજુ ડબલ્યુ ના ખાનામાં રૂપિયા લખવાના છે તો વિગતમાં ઉધાર થતા બે ભાગીદારના નામ આવશે એલના મૂડી ખાતે પાઘડી ડબલ્યુના ખાનામાં દસ હજાર બીના મૂડી ખાતે પાઘડી ડબલ્યુના ખાનામાં છ હજાર છઠ્ઠો અવાલો છે એની નોંધ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કર્યા પછી આપવાની થાય એટલે એ અવાલો તમારા માટે અગત્યનો અને મહત્વનો છે એટલે બરાબર ધ્યાન રાખજો પહેલાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો જમા બાજુ સરવાળો વધુ થાય તેર હજાર પાંચસો એને ઉધાર બાજુ લઈ આવીએ અને એમાંથી ઉધાર બાજુ રકમના ખાનામાં લખેલી રકમ પાંચસો બાદ કરશું એટલે તફાવત ઉધાર બાજુ આવશે તેર હજાર આ આવ્યો મૂલ્યાંકન ખાતાનો નફો આ નફો ત્રણેય ભાગીદાર વચ્ચે જૂનું પ્રમાણ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં વેચીએ તો એલના ભાગમાં અને ડબલ્યુ ના ભાગમાં છવ્વીસો આવશે આ નફો ભાગીદાર વચ્ચે વેચવાથી ભાગીદારોની મૂડી વધે એટલે મૂડી ખાતાની જમા બાજુ લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતે નફો એલના ખાનામાં બાવનસો બીના ખાનામાં બાવનસો અને ડબલ્યુના ખાનામાં છવ્વીસો હવે તમને કીધું છે કે નિવૃત્ત ભાગીદાર ડબલ્યુને ચૂકવવાની રકમ રોકડમાં ચૂકવી દેવી તો જમા બાજુ ડબલ્યુનો ટોટલ કરીએ ચોવીસ હજાર એને ઉધાર બાજુ લઈ જઈએ ચોવીસ હજાર ઉધાર બાજુ ડબલ્યુના ખાનામાં લખેલી રકમ સોળસો અને પાંચસો બાદ કરશું તો ડબલ્યુને ચૂકવવાની રકમ આવશે બાવીસ હજાર પાંચસો આટલા રૂપિયા નિવૃત્ત ભાગીદારને રોકડમાં ચૂકવવાના છે એટલે વિગતના ખાનામાં લખાશે રોકડ ખાતે ચોખવટ કરી છે એટલે રોકડ ચૂકવીએ છીએ રોકડા ચૂકવો છો એટલે રોકડ જાય જાય એટલે રોકડ ખાતાની જમા બાજુ લખાશે ડબલ્યુના મૂડી ખાતે બાવીસ પાંચસો હવે તમને છેલ્લો હવાલો જે અડધો કીધો છે એ શું કીધો છે ડબલ્યુને પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી એ તો ચૂકવી દીધી પણ હવે શું કીધું કે જે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે જેટલા ચૂકવા એટલા જ રૂપિયા બે ભાગીદારો લઈ આવે તો હવે સમજો જરી જેટલા ચૂકવા એટલા જ બે ભાગીદારો રોકડા લઈ આવે તો તમારી પાસે પેઢીની જે રોકડ છે એ તો એમનામ જ રહેવાની છે એટલી જ રહેશે એટલે એમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થશે નહીં એટલે રોકડ ખાતાની જમા બાજુ જોજો બરાબર રોકડ ખાતાની જમા બાજુ જે આપણી શરૂની રોકડ હતી એટલી જ હવે આખરની રોકડ રહીએ એટલે જમા બાજુ બે હજાર લખશું બાકી આગળ લઈ ગયા આ જ આખરની રોકડ હવે આપણે લઈ ક્યાં જાતા તો કે મિલકત લેણા બાજુ તો મિલકત લેણા બાજુ લખી નાખીએ રોકડ બે હજાર હવે તમારે કરવાનું શું તો કે હવે મૂડી નવા પ્રમાણમાં રાખવાની છે તો આ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ હવે એક પણ રકમ લખવાની થતી નથી એટલે મિલકત લેણા બાજુનો સરવાળો કરો સિત્તેર હજાર થાય એને મૂડી દેવા બાજુ લઈ આવો કારણ કે પાકા સરવૈયાના બેય બાજુના સરવાળા કેવા હોય સરખા મૂડી દેવા બાજુ લઈ આવ્યા હવે મૂડી દેવા બાજુ મૂડી સિવાયની બીજી એક પણ વિગત હવે તમારે પાકા સરવૈયામાં લખવાની થતી નથી તો મૂડી દેવા બાજુનો ટોટલ સિત્તેર હજાર છે એમાંથી વીસ હજાર અને ત્રણ હજાર જે અત્યારે તમે લખેલી રકમ છે ને એ તમે બાદ કરો એટલે તફાવત આવશે સુડતાલીસ હજાર આ સુડતાલીસ હજાર છે એ શું આવ્યું હતું કે બેય ભાગીદારોની સંયુક્ત મૂડી હવે આ જે મૂડી છે એ કેવા પ્રમાણમાં રાખવાની કીધી છે નવા તો સુડતાલીસ હજારને આપણે નવું પ્રમાણ કેટલું આપ્યું છે એકવીસ જેમ ઓગણીસ તો સુડતાલીસ હજાર ગુણા એકવીસ છેદમાં ચાલીસ કરશો એટલે મૂડી દેવા બાજુ અંદરના ખાનામાં એલની મૂડી આવશે ચોવીસ હજાર છસો પિંચોતેર સુડતાલીસ હજારમાંથી ચોવીસ છસો પિંચોતેર બાદ કરશો એટલે બી ના ભાગની મૂડી આવશે બાવીસ હજાર ત્રણસો ને પચીસ એની ગણતરી અહીંયા પણ કંઈક કરેલી છે નિવૃત્ત ભાગીદાર ડબલ્યુને બાવીસ પાનસો ચૂકવવા માટે સૌ પ્રથમ નવા પાકા સર્વૈયામાં તમામ મિલકતો પુનઃ મૂલ્યાંકન બાદ કિંમતે દર્શાવો અને છેવટે રોકડ શિલક બે હજાર દર્શાવો શા માટે તો કે મેં પહેલાં પણ કીધું હતું કે નિવૃત્ત ભાગીદારને જેટલા ચૂકવા એટલી જ રકમ બે ભાગીદારો રોકડમાં લઈ આવશે તો તમારી પાસે જે હાલની તારીખે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે રોકડ છે એટલી જ રહેવાની છે એમાંથી કાંઈ વધારો કે એમાંથી કાંઈ ઘટાડો થવાનો નથી એટલે એ રોકડ મિલકત લેણા બાજુ બતાવી ડબલ્યુને ચૂકવવાની રકમ એલ અને બી લાવશે એટલે મિલકત લેણા બાજુનો સરવાળો કરી મૂડી દેવા બાજુ સિત્તેર હજાર દર્શાવો મેં હમણાં જ કીધું એ પ્રમાણે બીજો મુદ્દો શું કીધો કે મૂડી દેવા બાજુ જૂના પાકા સરવૈયામાંથી લેણદારો અને ખર્ચા ચૂકવવાના બાકી બતાવો એ તો આપણે લખેલા જ છે ત્રીજો મુદ્દો મૂડી દેવા બાજુ સરવાળો સિત્તેર હજારમાંથી ત્રેવીસ હજાર એટલે કે લેણદારોની રકમ અને ચૂકવવાના બાકી ખર્ચની રકમ બાદ કરતાં તફાવત આવશે સુડતાલીસ હજાર જે એલ અને બી બંને ભાગીદારની શું આવી કુલ મૂડી પછીનો મુદ્દો કીધો આ તફાવત નફા નુકસાન વહેંચણીના નવા પ્રમાણ એટલે કે એકવીસ જેમ ઓગણીસના પ્રમાણમાં રાખશો તો એલ ની મૂડી આવશે ચોવીસ હજાર છસો પિંચોતેર અને બીની મૂડી આવશે મૂડી ખાતામાં ઉધાર બાજુ અંતે બાકી આગળ લઈ ગયા તરીકે એલ અને બી ની મૂડી દર્શાવો અને તફાવત જમા બાજુ રોકડ ખાતે લખાશે હવે એ બરાબર સમજાવું છું આપણે હતા પાકા રૂપૈયામાં મૂડી દેવા બાજુ બેય ભાગીદારની મૂડી મળી ગઈ હવે આ મૂડી તમે અહીંયા લખો પછી આવતી ક્યાંથી તો કે મૂડી ખાતાની ઉધાર બાજુથી ભાગીદારોની આખરની મૂડી હોય એ જ મૂડી દેવા બાજુ આવે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ બાકી આગળ લઈ ગયા એલની આખરની મૂડી ચોવીસ છસો પિંચોતેર અને બીની મૂડી બાવીસ ત્રણસો પચીસ હવે તફાવતની રકમ રોકડ ગોતીએ તો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય એલના ખાનાનો બત્રીસો વત્તા દસ હજાર વત્તા ચોવીસ છસો પિંચોતેર એટલે એલનો ઉધાર બાજુનો સરવાળો વધુ થાય સાડત્રીસ હજાર આઠસો પિંચોતેર એને લઈ જાવ જમા બાજુ એલના ખાનામાં અને જમા બાજુ એલના ખાનામાં લખેલી રકમ વીસ હજાર માઇનસ બે હજાર માઇનસ બાવનસો બાદ કરો એટલે તફાવત આવશે જમા બાજુ દસ હજાર છસો ને પિંચોતેર તેનો મતલબ એમ થયો કે જે બાવીસ પાંચસો નિવૃત્ત ભાગીદારને રોકડા ચૂકવા એમાંથી એલ નામનો ભાગીદાર પોતાની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે અને સાથે સાથે દસ હજાર છસો પિંચોતેર રૂપિયા પેઢીમાં રોકડા લાવશે રોકડા લાવશે એટલે રોકડ આવે આવે તો રોકડ સિલક વધે તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખાય એલના મૂડી ખાતે દસ હજાર છસો પિંચોતેર દાખલો તમારો રોકડ ખાતાની ઉધાર બાજુ મેં જ્યાં છગડિયો કાઉસ કર્યો છે અહીંયા પૂરો થાય એટલે રોકડ ખાતાની જમા બાજુનો સરવાળો વધુ થાય ચોવીસ પાંચસો એને ઉધાર બાજુ લઈ આવો એમાંથી બે હજાર બાદ કરશો એટલે બાવીસ હજાર પાંચસો રૂપિયા તફાવત આવશે આ બાવીસ હજાર પાંચસો રૂપિયા બે ભાગીદારો રોકડ લાવશે આ બાવીસ પાંચસોમાંથી દસ હજાર ને રૂપિયા તો એલ રોકડા લઈ આવશે હવે વૈયાજાયા પાછા મૂડી ખાતાની ઉધાર બાજુ બીનો સરવાળો વધુ થાય છે બત્રીસો વધતા છ હજાર બાવીસ ત્રણસો પચીસ એટલે ઉધાર બાજુ ભાગીદાર બીનો સરવાળો થાય એકત્રીસ પાંચસો પચીસ એને જમા બાજુ બીના ખાનામાં લઈ આવો અને બીના ખાનામાં લખેલી રકમ બાદ કરો બાર પાંચસો માઇનસ બે હજાર માઇનસ બાવનસો એટલે તફાવત આવશે જમા બાજુ અગિયાર હજાર આઠસો ને તો ભાગીદાર બી પણ અગિયાર હજાર આઠસો ને રૂપિયા રોકડા લાવશે તો વિગતમાં પણ એ જ લખાશે એટલે મેં અહીંયા પ્રશ્નાર્થની નિશાની કરેલી છે કે આ રકમ તમારે ગોતવાની થાય અને એનો હવાલો રોકડ ખાતે આપવાનો થાય છે એટલે રોકડ આવે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે બી ના મૂડી ખાતે રકમ અગિયાર હજાર આઠસો પચીસ હવે જે તફાવત રોકડ ખાતાની ઉધાર બાજુ બાવીસ પાંચસો આવ્યો તો તો આ બેય ભાગીદારો રોકડ લઈ આવે છે તો એ બેયનો સરવાળો કરો દસ છસો પિંચોતેર વત્તા અગિયાર આઠસો પચીસ બેનો સરવાળો થાય બાવીસ હજાર પાંચસો એટલે દાખલો અહીંયા તમારો રોકડ ખાતાની ઉધાર બાજુ જ્યાં છગડિયો કાઉસ છે અહીંયા તમારો પૂરો થાય છે એટલે અડધો દાખલો રેગ્યુલર ચાલુ હતો અને બાકીના છેલ્લા હવાલાથી અડધો દાખલો છે એ રિવેશ ચાલુ થયો અને રોકડ ખાતે પૂરો થયો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે સ્વાધ્યાયના હવે પછીના જે દાખલા છે એ તમારે આ પ્રમાણે કરવાના થા હે એટલે પરીક્ષા માટે આ દાખલા ઉપયોગી છે એટલે આ દાખલા ફરી વખત હોમવર્કમાં બે વખત ગણવા કેટલી વખત ગણવા બે